वेलकम बेक। खानगी शाला अने इंस्टीट्यूटना प्रवेश कौभाड़मां पर्दाफाश थई रह्यो छे। वीटीवी न्यूजना स्टिंग ऑपरेशनमां खुलासो थयो। नॉन ग्रांटेड डमी अने कंसेप्ट शालाओ करी रही छे शिक्षणनो व्यापार। शिक्षणना व्यापार अंगे वडोदरा एकेडेमिक एसोसिएशनना प्रमुख अश्विन परमारे निवेदन आप्युं। તેઓએ જણાવ્યું કે આવા સંચાલકો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરે છે। આવા સંચાલકો વાલીઓ પાસેથી લૂંટ ચલાવે છે। વાલીઓને જેઈઈ અને નીટના સપના દેખાડીને લૂંટ ચલાવવામાં આવે છે। આવી શાળાઓમાં વિદ્યાર્થીઓને માત્ર પ્રવેશ આપવામાં આવે છે। રાજ્યભરમાં શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે શાળા સંચાલકો સાથે મળી અને વાલીઓ સાથે છેતરપિંડીનું એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે। વીટીવી એનો આજે પર્દાફાશ પણ કર્યો છે, ત્યારે વડોદરા એકેડેમિક એસોસિએશનના પ્રમુખ આપણી સાથે જોડાય છે અશ્વિનભાઈ પરમાર। એમને એક સપ્તાહ પહેલા જ ડીઓને આ તમામ બાબતે રજૂઆત પણ કરી છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને એના ઉપર કાર્યવાહી થવી જોઈએ। અશ્વિનભાઈ સાથે જ વાત કરીએ। અશ્વિનભાઈ, પહેલા તો વીટીવી આ પર્દાફાશ કર્યો છે, શાળા સંચાલકો અને ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે એમના દ્વારા જે ચાલી રહ્યું છે કૌભાંડ, એનો શું કહો છો આ બાબતે? પહેલા તો વીટીવીને અભિનંદન પાઠવું છું કે આવી રીતે ડમી શાળાઓ અને કન્સેપ્ટ શાળાઓનો જે આજે પર્દાફાશ કર્યો છે એ બદલ વીટીવી અને એમના મીડિયા મિત્રોને ખૂબ જ અભિનંદન। મિત્રો, આજે વીટીવીના માધ્યમથી આપણે એવું જાણી ગયા છે અને 10 દિવસ પહેલા વડોદરા એકેડેમિક એસોસિએશન અને બરોડા એકેડેમિક એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, એ માધ્યમથી આજે વીટીવીને સુધી જાણ થઈ અને આ વીટીવીએ ગુજરાતની અંદર આજે સ્ટિંગ ઓપરેશન કર્યું છે। એ સ્ટિંગ ઓપરેશનથી એવું સાબિત થઈ ગયું છે કે અમારી જે રજૂઆતો હતી એ રજૂઆતો આજે ખુલ્લી પડી ગઈ છે અને આવી જે લૂંટારૂ સંસ્થાઓ છે અને જે વાલીઓને લૂંટી રહી છે આવી સંસ્થાઓ બરાબર આજે ખુલ્લી પડી રહી છે। શું કહો છો, કેવી રીતની આમની મોડસ ઓપરેન્ડી હોય છે, કેવી રીતે ચાલે છે આખું જે સમગ્ર નેટવર્ક છે? કારણ કે બાળક ભણવા જ ના જાય, સ્કૂલમાં એડમિશન પણ થઈ જાય અને પાસ પણ થઈ જાય, જ્યારથી આ નોન ગ્રાન્ટેડ શાળાઓ પુષ્કળ પ્રમાણમાં વિભરી અને એફઆરસી જેવી કમિટીનો નિમણૂક કરવામાં આવી, ત્યાર પછીથી મોટી મોટી ખાનગી ઇન્સ્ટિટ્યૂટ જે જેડબલઈ અને નીટ બરાબર એવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાના બહાને વિદ્યાર્થીઓને નાનપણથી 6ઠા 7મા ધોરણથી જ એ લોકોને અને વાલીઓને ભ્રમિત કરી અને આવી રીતે ડમી સ્કૂલોમાં એટલે કે નોન ગ્રાન્ટેડ શાળાઓમાં એડમિશન લેવાનું, શાળાને શાળાની ફી મળી જાય અને એ સમયગાળા દરમિયાન વિદ્યાર્થી શાળામાં જાય જ નહીં અને એ આવા ઇન્સ્ટિટ્યૂટોમાં ભણે, નાનપણથી જ એને માત્ર ને માત્ર જેડબલઈ અને નીટના સપના બતાવવામાં આવતા હોય છે અને વિદ્યાર્થી શાળાએ નથી જતો ને એટલે એનો સર્વાંગી વિકાસ રૂધાતો હોય છે અને વાલી લૂંટાતો હોય છે। કેવી રીતે આખી વ્યવસ્થા હોય છે, ફીનું ધોરણ કેવું હોય છે, કેટલો આંકડો હશે રાજ્યનો આપણે કહીએ તો આ પ્રકારે વાલીઓ સાથે લૂંટવા? મિત્રો, સીબીએસઈના ફોર્મેટમાં જો તમે જોવા જાઓ ને તો મારું એવું માનવું છે 60-70% શાળાઓ બરાબર આવી રીતે જ ચાલતી હોય છે અને આ પહેલી વખત આવું નહીં બન્યું, આવું છેલ્લા કેટલાક વર્ષોથી ચાલતું હોતું હતું। કોરોના કાળમાં આનો વ્યાપ વધી ગયો અને ત્યાર પછી જોવા જઈએ ને તો આ વર્ષે આખો રાફડો પાડ્યો અને એના કારણે બોર્ડ 12 સાયન્સનું બોર્ડનું પરિણામ બહુ જ ખરાબ આવ્યું। પરિણામ ઉપર અસર થઈ રહી છે, સર્વાંગી વિકાસ ઉપર કેટલી અસર થાય? કારણ કે શાળાને શાળામાં જવાનું જ નથી બાળકને, માત્ર ઇન્સ્ટિટ્યૂટમાં જઈ અને બાળક અભ્યાસ કરે। આપણા વૈશ્વિક નેતા અને ભારતના વડાપ્રધાને હાલ જ એમના એક શિક્ષકની વાત કરી, મીડિયાના માધ્યમથી આપણે જાણ્યું, જ્યારે આ વિદ્યાર્થી આજનો વિદ્યાર્થી આવી ડમી શાળાઓમાં ભણશે ને તો એને શાળાનું કલ્ચર નહીં મળે અને મિત્ર વર્તુળ નહીં મળે અને બીજી અલગ અલગ પ્રવૃત્તિઓમાં રહી અને એનો પોતાનો જે વિકાસ છે કોઈ પણ અલગ ફિલ્ડમાં જવાનો વિકાસ છે એ ક્યારે સ્વપ્ને એવું વિચારી જ નહીં શકે। એક છેલ્લો સવાલ, આ પ્રવૃત્તિથી ઓલ ઓવર કેટલું નુકસાન શિક્ષણ જગતને, વાલીઓને, કેટલો આંકડો હોય શકે આ ફી નો? મિત્રો, કરોડો રૂપિયાનો આંકડો છે, આ એક દ્રષ્ટિએ તમે જોવા જાઓ ને તો નકરી લૂંટ છે બરાબર ને। આ લૂંટ એટલી મોટી છે કે જેની કોઈ જ આંકડો નક્કી કરવો મુશ્કેલ છે, આપ પણ જાણો છો। આની અંદર પહેલામાં પહેલી વાત એવી છે કે લાખો રૂપિયા ફી વસૂલવામાં આવે છે અને સ્કૂલોને તો એનું આજે તમે જોવા જાઓ તો એનું લાઇટ બિલ વપરાતું નથી, શિક્ષકને પગાર આપવાનો થતો નથી, આવી શાળાઓ સીધે સીધો નફો લઈ જાય છે અને ઇન્સ્ટિટ્યૂટ બરાબર એ પણ લાખો રૂપિયા વસૂલે છે અને આમાં સૌથી પહેલામાં પહેલું વિદ્યાર્થીઓનો વિકાસ નોંધાય છે। ફરી રિપીટ કરતા કહું છું કે વાલી લૂંટાય છે અને આવી ઇન્સ્ટિટ્યૂટ અને ડમી શાળાઓ એક કરોડોપતિ થતી જાય છે, સરકારને પણ આનાથી આર્થિક નુકસાન સહન કરવું પડે છે। સરકાર વહેલી તકે જાગે, કારણ કે સરકારને પણ આર્થિક નુકસાન થઈ રહ્યું છે। જ્યારથી ખાનગી શાળાઓનો વેપલો શરૂ થયો છે ત્યારથી જ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય છે, ઉપરાંત વાલીઓ લૂંટાઈ રહ્યા છે એવી સ્થિતિ છે।
વીટીવી આજે સ્ટિંગ ઓપરેશન કર્યું છે ત્યારે સરકાર જાગે અને આજે તમામ વેપલો ચાલી રહ્યો છે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરે એવી પણ અત્યારે માંગ ઉઠી રહી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.